ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ આજે આપણે ટ્વેલ્થ ફિઝિક્સ ચેપ્ટર નંબર ટુ લેક્ચર નંબર ટ્વેન્ટી નાઇનમાં આપણે કેપેસિટરના ન્યુમેરિકલ્સ જોવાના છે સો કેપેસિટરમાં આપણે સિરીઝ કોમ્બિનેશન ઓર અ પેરેલ કોમ્બિનેશન હોય તો આપણે જે ઇક્વેશનનો આપણે યુઝ કરીએ છીએ બરાબર એને યુઝ કરીને આપણે જે છે આ ન્યુમેરિકલ આપણે સોલ્વ કરવાના છે સો આપણે જે છે ફર્સ્ટ ક્વેશન આપણે ટુ પોઈન્ટ સિક્સ ઉપર આવીએ ટુ પોઈન્ટ સિક્સમાં તમને કીધેલું છે થ્રી કેપેસિટર ઈચ ઓફ અ કેપેસિટન્સ નાઇન પીકો ફેરાડે આર કનેક્ટેડ ઇન અ સિરીઝ વોટ ઇઝ ધ ટોટલ કેપેસિટન્સ ઓફ ધ કોમ્બિનેશન તો નાઇન પીકો ફેરાડે કેપેસિટર જે છે એને જો સિરીઝમાં કનેક્શન કરવામાં આવે તો ટોટલ કેપેસિટન્સ કેટલો થાય તો પહેલી વસ્તુ એ કે સિરીઝમાં જો તમે બરાબર એને કનેક કરો તો સિરીઝનું ઇક્વેશન શું છે તો સિરીઝનું ઇક્વેશન છે વન અપોન સી ઇક્વલ ટુ શું છે તો વન અપોન સી ઇક્વલ ટુ વન અપોન સી વન પ્લસ સી ટુ પ્લસ વન અપોન જે છે શું છે સી થ્રી છે વન અપોન છે સી થ્રી તો એ રીતે નાઇન ઓફ નાઇન કેપેસિટર જે એટલે તમારા થ્રી ઓફ થ્રી કેપેસિટર છે એનો કેપેસિટન્સની વેલ્યુ કેટલી છે નાઇન પીકો ફેરાડે છે

સો આ રીતે જે છે આપણે સિરીઝ કોમ્બિનેશનનું આપણે રિઝલ્ટન્ટ કેપેસિટન્સ આઉટ કરી શકીએ છે અને બીજી વસ્તુ જો અહીંયા કેપેસિટન્સના કેપેસિટર્સ સેમ હોય તો આપણે એવું કહી શકીએ કે અહીંયા આપણે સીએન ઇક્વલ ટુ આપણે સી બાય એન ઇક્વેશન બી યુઝ કરી શકીએ લાઈક સી બાય એનની વાત કરીએ તો સી એટલે કે ઇચ કેપેસિટન્સની વેલ્યુ કેટલી છે નાઇન એવા કેટલા છે થ્રી એટલે નાઇન બાય થ્રી કરશો તો આન્સર કેટલો મળી જશે થ્રી મળશે તો આ રીતે આપણે સીએન ઇક્વલ ટુ સી બાય એનના રીતે બી આપણે ઇઝીલી આન્સર લાવી શકીએ છીએ ઓકે હવે તમને આમાં બી પાર્ટ બી આપેલો છે બી પાર્ટમાં તમને એવું કીધેલું છે કે ધીસ થ્રી કેપેસિટર ઇચ ઓફ અ કેપેસિટન્સ નાઇન પિકોફેરા ડે આર કનેક્ટેડ ઇન અ સિરીઝ વોટ ઇઝ ધ પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ ધ ઇચ કેપેસિટર ઇફ ધ કોમ્બિનેશન ઇઝ કનેક્ટેડ ટુ વન ટ્વેન્ટી વોલ હવે જો આ થ્રી સિરીઝમાં જે તમારા કેપેસિટર છે એને વન ટ્વેન્ટી વોલ સાથે જો કનેક્ટ કરવામાં આવે તો આ બધા ઉપર ચાર્જ કેટલો હશે તો પહેલી વસ્તુ જરા ધ્યાન રાખજો કે અહીંયા જે કેપેસિટર છે એના કેપેસિટન્સની વેલ્યુ સેમ છે કેપેસિટન્સની વેલ્યુ સેમ છે એટલે કે સી વન ઇક્વલ ટુ સી ટુ ઇક્વલ ટુ સી થ્રી ઇક્વલ ટુ કેટલા છે નાઇન પીકો ફેરાડે છે ઓકે ઇવન આના ચાર્જની આપણે વાત કરીએ તો સિરીઝ કોમ્બિનેશનમાં ચાર્જ બી શું આવશે સેમ આવે ને ચાર્જ બી સેમ આવે એટલે એમ સમજી લઉં કે ક્યુ વન ઇક્વલ ટુ ક્યુ ટુ ઇક્વલ ટુ શું આવશે ક્યુ થ્રી આવે હવે થ્રી કેપેસિટર છે થ્રી કેપેસિટરના તમને કેપેસિટર સેમ મળે ઇવન એના ઉપર ચાર્જ બી તમને શું મળે સેમ મળે તો આ બધાનો વોલ્ટેજ બી શું હશે સેમ હશે બધાનો વોલ્ટેજ સેમ હશે એટલે એકચ્યુલી ટોટલ

તો વી વનની વેલ્યુ વન ટ્વેન્ટી બાય ફોર થશે કેટલા થશે વી વન ઇક્વલ ટુ શું થશે વન 3 બાય થ્રી થશે સોરી વન ટ્વેન્ટી બાય થ્રી થશે તો આન્સર આપણો ફોર્ટી વોલ્ટ આવશે અને વી વન વી ટુને વી સેમ છે તો એનો મતલબ કે અહીંયા વી વન ઇક્વલ ટુ વી ટુ ઇક્વલ ટુ વી થ્રી ઇક્વલ ટુ શું થશે ફોર્ટી વૉલ થશે તો આ રીતે આપણે સિરિઝ કોમ્બિનેશનમાં જે છે ઇઝીલી આપણે આન્સર લાવી શકીએ છીએ હવે આની જેમ આપણા પાસે નાવ નેક્સ્ટ પેરાલ કોમ્બિનેશનનો બી ન્યુમેરિકલ છે તો આપણે ટુ સેવન ઉપર આવીએ ટુ માં સેવનમાં તમને કીધેલું છે કે થ્રી કેપેસિટર ઓફ અ ઇચ કેપે થ્રી કેપેસિટર ઓફ અ કેપેસિટન્સ ટુ પીકો ફેરાડે થ્રી પીકો ફેરાડે એન્ડ ફોર પીકો ફેરાડે આર કનેક્ટેડ ઇન અ પેરાલલ વોટ ઇઝ ધ ટોટલ કેપેસિટન્સ ઓફ ધ કોમ્બિનેશન હવે પેરેલ કોમ્બિનેશન હોય તો પેરેલ કોમ્બિનેશનમાં ઇફેક્ટિવ કેપેસિટન્સનું ઇક્વેશન શું છે તો ઇફેક્ટિવ કેપેસિટન્સનું ઇક્વેશન છે સી ઇક્વલ ટુ સી વન પ્લસ સી ટુ પ્લસ શું છે સી થ્રી સી વન પ્લસ સી ટુ પ્લસ શું છે સી થ્રી હવે સી વન પ્લસ સી ટુ પ્લસ સી થ્રી હોય તો અહીંયા આપણા પાસે અહીંયા સી પેરેલ ઇક્વલ ટુ એટલે કે સી લખેલું છે સો પી પેરેલ લખેલું છે સો સી પી ઇક્વલ ટુ સી વન પ્લસ સી પ્લસ સી થ્રી થશે જેમાં સી વનની વેલ્યુ છે ટુ બરાબર સી ટુની વેલ્યુ છે થ્રી અને સી થ્રીની વેલ્યુ છે ફોર સો ટુ પ્લસ થ્રી પ્લસ ફોર થશે ટુ પ્લસ થ્રી ફાઈવ અને ફાઇવ પ્લસ ફોર કેટલા થશે નાઇન એટલે ટોટલ કેપેસિટન્સ આવશે નાઇન પીક ઓફ ફેરાડે અને નાઇન પીક ફેરાડે એટલે નાઇન ઇન્ટુ ટેન કેટલા થશે માઇનસ ફેરાડે થશે સો ટોટલ કેપેસિટન્સ આ સિમ્પલ ઇક્વેશનથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ દેટ ઇઝ સી ઇક્વલ ટુ સી વન પ્લસ સી ટુ પ્લસ સી થ્રી નાવ વી ગો ઓન અ પાર્ટ બી ફોર અ ટુ સેવન ક્વેશ્ચન સો ટુ સેવન ક્વેશ્ચન ઇન ટુ થ્રી કેપેસિટર ઓફ અ કેપેસિટન્સ ટુ પીકો ફેરાડે થ્રી પીકો ફેરાડે એન્ડ ફોર પીકો ફેરાડે આર કનેક્ટેડ ઇન અ પેરેલ ડિટમાઇન ધ ચાર્જ ઓન અ ઈચ કેપેસિટર ઇફ ધ કોમ્બિનેશન ઇઝ કનેક્ટેડ ટુ હન્ડ્રેડ વોલ્ટ સપોઝ એમ સમજી લેવું કે આ બધા પર જો બરાબર શું હશે તો હંડ્રેડ વોલ્ટેજ જો એપ્લાય કરવામાં આવે તો આ બધા પરનો કેપેસિટન્સ કેટલો સોરી ચાર્જ કેટલો હશે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે પહેલી વસ્તુ એ કે પેરેલલ કોમ્બિનેશનમાં વોલ્ટેજ સેમ હોય ને વોલ્ટેજ સેમ હોય તો વી વન ઇક્વલ ટુ વી ટુ ઇક્વલ ટુ વી થ્રીની વાત કરીએ તો એની વેલ્યુ જે છે ટોટલ વોલ્ટેજ જેટલી જોઈએ હંડ્રેડ વોલ્ટ કેમ ખબર કેમ કે આ બધા જે છે ઇન્ડિવિઝ્યુઅલી બરાબર કોના સાથે કનેક્ટેડ છે બેટરી સાથે કનેક્ટેડ છે તમે જોઈ શકો કે અહીંયાથી આ જે છે એ ડાયરેક્ટલી કનેક્શનમાં છે એ રીતે તમે જોઈ શકો કે આ સેકન્ડ કેપેસિટર જે છે એ બી ડાયરેક્ટલી શું છે કનેક્શનમાં છે એ જ રીતે તમે આ થર્ડ બી જોઈ શકો એટલે કે આ બી જોઈ શકો કે જે બેટરી સાથે ડાયરેક્ટલી કનેક્શનમાં છે તો આ બધા ડાયરેક્ટલી કનેક્શનમાં હોવાથી આ બધાનો વોલ્ટેજ સેમ આવશે એટલે કે વી વન ઇક્વલ ટુ વી ટુ ઇક્વલ ટુ વી થ્રી ઇક્વલ ટુ હંડ્રેડ વોલ્ટ હવે આટલું તો તમને ખબર પડે કે બીજું કેપેસિટરની વેલ્યુ બી તમારા પાસે છે તો ચાર્જની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો ક્યુ વન ઇક્વલ ટુ તમારે શું કરવાનું રહેશે તો ક્યુ વન ઇક્વલ ટુ તમારે કરવાનું રહેશે સી વન ઇન્ટુ વી એ રીતે ક્યુ ટુ ફાઇન્ડ આઉટ કરવાનું હશે તો શું કરવાનું રહેશે તો તમારે કરવાનું રહેશે સી ટુ ઇન્ટુ વી અને ક્યુ થ્રી ફાઇન્ડ આઉટ કરવાનું હશે તો ક્યુ થ્રી ઇક્વલ ટુ શું કરવા પડશે તો તમારે કરવા પડશે સી થ્રી ઇન્ટુ શું કરવા પડશે વી આ રીતે તમે જે છે બરાબર બધાનો ચાર્જ ફાઇન્ડ આઉટ કરી શકો છો તો જોઈ શકો ક્યુવન ઇક્વલ ટુ સી વન ઇન્ટુ વી જેમાં સી જે છે એ ટુ પીકો ફેરાડે છે ને ટુ પીકો ફેરાડે છે એટલે ટુ ઇન્ટુ ટેન રિસ ટુ કેટલા થશે માઇનસ થશે વોલ્ટેજ તો હન્ડ્રેડ જ છે હવે આ 100 વોલ્ટેજ એટલે ટેન ડિસ ટુ કેટલા થશે ટુ ને આપણા પાસે માં છે કેટલા ટેન ડીસ ટુ માઇનસ તો અહીંયા તમારું જે કેલ્ક્યુલેશન થશે એમાં તમારો બેઝ સેમ છે એટલે એક્સપોનન જે છે એક્સપોનનમાં એડિશન થશે એડિશન થશે એટલે ટુ માઇનસ ટ્વેલ્વ થશે ટુ માઇનસ ટ્વેલ્વ એટલે કેટલા થશે માઇનસ ટેન થશે સો ક્યુ વન ઇક્વલ ટુ ટુ ઇન્ટુ ટેન ગેસ ટુ માઇનસ ટેન એ રીતે ક્યુ ટુ ઇક્વલ ટુ સી ટુ ઇન્ટુ વી છે એમાં સી ટુની વેલ્યુ થ્રી પીક ફેરાડે થ્રી પીક ઓફ એટલે થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ટ્વેલ્વ ને વોલ્ટેજની વેલ્યુ કેટલી છે હન્ડ્રેડ હવે હન્ડ્રેડ એટલે ટેન ટુ ટુ તો આની જે કેલ્ક્યુલેશન આવશે એ કેલ્ક્યુલેશન બી સેમ આવશે ટેન રેસ ટુ ટુ માઇનસ એટલે થ્રી ઇન્ટુ ટેન ટુ માઇનસ થશે અને સિમિલરલી

હવે ટુ પોઈન્ટ સેવન બી કમ્પ્લીટ થાય તો આપણે નવ નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ ટુ એટ ઉપર આવીએ હવે ટુ પોઈન્ટ તમને કીધેલું છે ઇન અ પેરેલલ પ્લેટ કેપેસિટર વિથ ધ એર બિટવીન ધ પ્લેટ ઈચ હેઝ અ એરિયા ઇચ હેઝ અ એરિયા હવે ઈચ હેઝ અ એરિયા એટલે કે તમને એની વેલ્યુ ગીવન છે એરિયા એની વેલ્યુ તમને ગીવન છે સિક્સ ઇન્ટુ ટેન રિસ ટુ તમને કેટલા આપેલા છે માઇનસ થ્રી મીટર સ્ક્વેર તમને આપેલો છે એને ડિસ્ટન્સ બિટવીન ધ પ્લેટ ઇઝ થ્રી મિલીમીટર હવે ડિસ્ટન્સ બીટવીન ધ પ્લેટની વાત કરીએ એટલે તમારું ડી છે ડીની વેલ્યુ કેટલી આપેલી છે થ્રી મિલીમીટર આપેલી છે પર મિલીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો ટેન ડિસ ટુ તમારે માઇનસ થ્રી કરવા પડે ટેન ડેસ ટુ શું કરવા પડે માઇનસ થ્રી કરવા પડશે તો ડીની વેલ્યુ થ્રી ઇન્ટુ ટેન ડિસ ટુ માઇનસ થ્રી મીટર થશે કેલ્ક્યુલેટ ધ કેપેસિટર્સ ઓફ ધ કેપેસિટર એન્ડ ઇફ ધીસ કેપેસિટર ઇઝ કનેક્ટેડ ટુ હન્ડ્રેડ વોલ સપ્લાય વોટ ઇઝ ધ ચાર્જ ઓન અ ઇચ પ્લેટ ઓફ અ કેપેસિટર એટલે સપોઝ એમ સમજી લઉં કે એને હન્ડ્રેડ વોલ સાથે કનેક્શન કરવામાં આવે એટલે કે વીની વેલ્યુ હન્ડ્રેડ વોલ હોય તો તમારે કેપેસિટરની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની સોરી ચાર્જ ઓન કેપેસિટર ફાઇન્ડ આઉટ કરવાનો છે હવે ચાર્જ ઓન કેપેસિટર ફાઇન્ડ આઉટ કરવા માટે આપણા પાસે ઇક્વેશન છે ક્યુ ઇક્વલ ટુ શું છે સીવી બરાબર જેમાં વોલ્ટેજ આપણા પાસે છે હન્ડ્રેડ વોલ્ટ વોલ્ટેજ આપણા પાસે છે પણ આપણા પાસે શું નથી તો આપણા પાસે કેપેસિટર નથી કેપેસિટરનું ઇક્વેશન શું તો સી ઇક્વલ ટુ એ એપ્સિલોંગ ઝીરો બાય ડી જેમાં આપણા પાસે એ છે એપ્સિલોંગ ઝીરો એટલો કોન્સ્ટન્ટ છે અને આપણા પાસે ડીબી છે એટલે આ બધી વેલ્યુ મૂકીને આપણે ફર્સ્ટ જે છે સી ફાઇન્ડ આઉટ કરીએ અને પછી q ઇક્વલ ટુ સીવી કરીને આપણે ચાર્જ ફાઇન્ડ આઉટ કરીશું તો મારા પ્રમાણે આટલી વસ્તુ ખબર પડી જવી જોઈએ તો ફર્સ્ટ જે છે આપણે સી ઝીરો ઇક્વલ ટુ એ ઝીરો બાય ડી ઇક્વેશન મૂકીએ હવે એમાં એની વેલ્યુ જે છે એ થ્રી ઇન્ટુ ટેન ટુ માઇનસ થ્રી બરાબર તમને આપેલી છે એપ્સિલોગ ઝીરોની વેલ્યુ એઇટ પોઈન્ટ એટ ફાઇવ ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ છે તમે એટ પોઈન્ટ એટ ફાઇવ ફોરની લખશો અને ઓનલી એટ પોઈન્ટ એટ ફાઇવ લખશો તો બી કોઈ વાંધો નથી અને ડીની વેલ્યુ થ્રી મિલીમીટર છે જેનું મિલીમીટરનું મીટરમાં કન્વર્ટ કરીએ તો થ્રી ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ થ્રી મીટર થશે હવે આ જો તમે કેલ્ક્યુલેશન કરો તો સેવન્ટીન પોઈન્ટ સેવન ઝીરો ઇન્ટુ ટેન માઇનસ થશે અને માઇનસ ટ્વેલ્વ એટલે પીકો ફેરાડે બી થઈ શકે એટલે સેવન્ટીન પોઈન્ટ સેવન પીકો ફેરાડે આપણો આન્સર આવશે તમે એટીન પીકો ડે ન લખશો તો બી ચાલશે હવે આપણે ચાર્જ ફાઇન્ડ આઉટ કરવા માટે q ઇક્વલ ટુ આપણે સીવી ઇક્વેશન યુઝ કરીએ એટલે સેવન્ટીન પોઈન્ટ સેવન ઇન્ટુ ટેન રિશ ટુ માઇનસ ટ્વેલ્વ અને વોલ્ટેજની વેલ્યુ કેટલી છે હન્ડ્રેડ છે એટલે હન્ડ્રેડ મલ્ટિપ્લાય કરું તો આ ટેન રિશ ટુ માઇનસ ટ્વેલ્વ અને હન્ડ્રેડ એટલે કેટલા થશે ટેન ડિસ ટુ કેટલા થશે ટુ થશે એટલે જ્યારે બે સેમ હશે ત્યારે એક્સપોનનમાં એડિશન થશે એટલે માઇનસ ટ્વેલ્વ પ્લસનું થશે ટુ માઇનસ ટ્વેલ્વ પ્લસ ટુ એટલે માઇનસ ટેન આવશે એટલે અહીંયા જો તમે જો જોશો તો સેવન્ટીન પોઈન્ટ સેવન ઇન ટુ ટેન ડિસ ટુ માઇનસ ટેન કુલમ જે છે એ આપણો આન્સર આવશે તો આ જે આપણો ન્યુમેરિકલ જે છે એ બી ઇઝી છે ઓકે આપણે જે છે અહીંયા ચાર્જ ફાઇન્ડ આઉટ કરવાનો હતો એટલે આપણે ક્યુ ઇક્વલ ટુ કયું ઇક્વેશન યુઝ કરવાનું હતું સીવી ઇક્વેશન યુઝ કરવાનું હતું જેમાં સી આપણને ખબર નહીં હતું તો સીનું ફોર્મ્યુલા શું આવશે એ એપ્સિલોંગ ઝીરો બાય ડી આ વેલ્યુ મૂકીને આપણે સી ફાઇન્ડ આઉટ કરીશું ને ક્યુ ઇક્વલ ટુ સીવી પરથી આપણે ચાર્જ ફાઇન્ડ આઉટ કરીશું તો મારા પ્રમાણે આ કેલ્ક્યુલેશન પર તમને ખબર પડી જવી જોઈએ હવે આપણે નવ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે ના નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને એવું કીધેલું છે કે ધીસ ક્વેશ્ચન ઇઝ ફ્રોમ એક્સરસાઇઝ નંબર ટુ પોઈન્ટ એઇટ સો ટુ પોઈન્ટ એટ પર ડિપેન્ડન્ટ હોય એટલે આ ક્વેશ્ચન પૂછાવાની પોસિબિલિટી નથી એ છતાં બી બરાબર આપણે જોઈ લઈએ એક્સપ્લેન વોટ વુડ હેપન ઇફ ધ કેપેસિટર્સ ગીવન ઇન એક્સરસાઇઝ ટુ પોઈન્ટ એટ થ્રી મિલીમીટર થિક માઇકા સીટ ઓફ અ ડાય ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઇક્વલ ટુ સિક્સ વર ઇન્સર્ટેડ બિટવીન ધ પ્લેટ્સ વેલ ધ વોલ્ટેજ સપ્લાય રિમાઇન્ડ રિમેન બરાબર કનેક્ટેડ તો તમે વોલ્ટેજ તો એના સાટે એટલે કે બેટરી સાથે તમે વોલ્ટેજ તો કનેક્શનમાં જ રાખો છો એટલે વોલ્ટેજ તો હંડ્રેડ વોલ્ટે રહેશે બટ તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું રહેશે એક્સપ્લેન વોટ હેપન ઇફ ધ કેપેસિટર ઇઝ ગીવન ઇન એક્સરસાઇઝ નંબર ટુ પોઈન્ટ એટ હેવ અ થ્રી મિલીમીટર થીક ઓફ અ માઇ માઇકા શું છે સીટ હવે માઇકા સીટ જો આપણે શું કરીએ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો આપણે રાખીએ બરાબર તો શું થશે તો પહેલી વસ્તુ એ કે આ ડાય ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જે છે એઝ અ ઇન્સ્યુલેટર છે ને ઇન્સ્યુલેટરના લીધે જે છે આપણી જે પ્લેટ જે છે ને એ પ્લેટ ઉપર મોર ચાર્જ શું થઈ શકે ડિપોઝિટેડ થઈ શકે ને મોર ચાર્જ ડિપોઝિટેડ થશે તો પછી આપણે ક્યુની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવો પડશે q ઇક્વલ ટુ ઇક્વેશન તો સીવી છે પણ ડાય ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ માટેનું ઇક્વેશન છે c ઇક્વલ ટુ કે ઇન ટુ સી ઝીરો જરા ધ્યાન રાખજો જે રીતે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં fm એમ ઇક્વલ ટુ એફ બાય કે મળે એટલે ઇલેક્ટ્રિક ફોર્સમાં એફએમ ઇક્વલ ટુ તમને શું મળે એફ બાય કે મળે રાઈટ એફએમ ઇક્વલ ટુ શું મળે એફ બાય કે મળે એ જ રીતે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એમ ઇક્વલ ટુ ઇ બાય કે મળે પણ અહીંયા કેપેસિટરમાં જે છે બરાબર સીડેસ ઇક્વલ ટુ કે ઇન્ટુ સી ઝીરો છે આનું એક્સપ્લેનેશન મેં થિયરીમાં નથી આપ્યું પણ મેં પછીથી તમને આનું એક્સપ્લેનેશન આપીશ રાઈટ સો સીડેસ ઇક્વલ ટુ હમણાં તો રિમેમ્બર રાખો કે સીડેસ ઇક્વલ ટુ શું છે કે ઇન્ટુ સી ઝીરો છે હવે કે એટલે ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જેની વેલ્યુ સિક્સ છે અને સી ઝીરો એટલે બરાબર તમને ગીવન ક્વેશનમાં સેવન્ટીન પોઈન્ટ સેવન ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ ટ્વેલ્વ આપેલું હતું જેને આપણે એટીન લખી દઈએ રાઇટ હવે એટીન ઇન્ટુ સિક્સ કરશો તો વન ઝીરો એટ વન ઝીરો એટ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ટ્વેલ્વ અને માઇનસ ટ્વેલ્વ એટલે પીકો ફેરાડે એટલે સીડે એસ ઇક્વલ ટુ વન ઝીરો એટ પીકો ફેરાડે આવશે હવે તમારે જો ચાર્જ ફાઇન્ડ આઉટ કરવો હોય તો ક્યુ ઇક્વલ ટુ સીડેસવી જેમાં સીની વેલ્યુ વન ઝીરો એઇટ ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ વેલ્યુ કેટલી છે 100 છે હવે કેલ્ક્યુલેશન કરશો તો ટેન ટુ અને ટેન ડિશ ટુ એનો આન્સર આવશે 10 ડેસ ટુ માઇનસ ટેન પર 108 ઝીરો એઇટ છે ને વન ઝીરો લખીએ તો ટેન ડેસ ટુ માઇનસ ટ્વેલ્વમાંથી બી હજુ આપણે બે ડિજિટ લેસ કરી નાખીએ તો બે ડિજિટ લેસ કરી નાખીએ તો ટેન ટુ કેટલા આવશે માઇનસ આવશે સો વન પોઈન્ટ ઝીરો એટ તો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે કેપેસિટર વચ્ચે તમે ડાય ઇલેક્ટ્રિક મીડિયમ રાખો બીજું એને બેટરી સાથે તમે કનેક્ટેડ રાખો તો શું થશે તો આના ઉપર મોર ચાર્જ ડિપોઝિટેડ થશે આના ઉપર શું થશે મોર ચાર્જ ડિપોઝિટેડ થશે ને મોર ચાર્જ જે છે ડિપોઝિટેડ થાય એની આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી છે ઓકે સો આપણે અહીંયા કહી શકીએ ધ પોટેન્શિયલ ડિફરન્સ ઓફ ધ કેપેસિટર ઓફ અ ટુ પ્લેટ્સ રિમેન્સ કોન્સ્ટન્ટ એઝ સપ્લાય ઓફ ધ બેટરી ઇઝ કોન્સ્ટન્ટ બરાબર એટલે તમારો જે છે બેટરી સાથે આપણે કનેક્ટેડ રાખેલું છે એટલે એનો વોલ્ટેજ ચેન્જ નહીં થશે વોલ્ટેજ એનો એજ રહેશે હવે નાવ નેક્સ્ટ જો આપણે જોઈએ તો નાવ નેક્સ્ટમાં તમને એવું કીધેલું છે કે એક્સપ્લેન વોટ હેપન ઇફ ધ કેપેસિટર ગીવન ઇન એક્સરસાઇઝ ટુ પોઈન્ટ એટ થ્રી મિલીમીટર ઠીક માઇકા સીટ ઓફ અ ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્સિક્સ વોર ઇન્સર્ટેડ બીટવીન ધ પ્લેટ્સ આફ્ટર સપ્લાય વોઝ ડિસ્કનેક્ટેડ એટલે એમ સમજી લેવ કે હવે તમે શું કરો છો તો હવે જ્યારે તમે માઈકા સીટ રાખો છો ત્યારે તમે એના સાથે નું કનેક્શન રાખતા નહીં મળે હવે નું કનેક્શન જો તમે નહીં રાખો તો બરાબર શું થઈ શકે તો પહેલી વસ્તુ એ કે એનો વોલ્ટેજ ચેન્જ થઈ શકે ઓકે ચાર્જોના કેપેસિટરમાં કોઈ ફરક પડશે નહીં ચાર્જોના કેપેસિટરમાં બરાબર કોઈ ફરક પડશે નહીં તો આપણે એવું કહી શકીએ કે ઇફ ધ સપ્લાય વોલ્ટેજ ઇઝ રિમૂવ ધ ચાર્જિસ ઓન ધ પ્લેટ ઓફ અ કેપેસિટર આર સેમ એટલે કે કેપેસિટર પરનો ચાર્જ તો સેમ રહેશે એઝ અ રિઝલ્ટ ડ્યુરિંગ ધ એર એઝ અ મીડિયમ ડ્યુરિંગ ધ એર એઝ અ મીડિયમ તમારું ક્યુડેસની વેલ્યુ આપણે ક્યુ ઇક્વલ ટુ સીવી પરથી ફાઇન્ડ આઉટ કરેલો હતો જે આપણો ફર્સ્ટ ન્યુમેરિકલમાં એટલે કે ફર્સ્ટ આપણે જે આનો પાર્ટ જોઈ લો બરાબર એમાં આપણે ફાઇન્ડ આઉટ કરેલો હતો કે q0 ઝીરોની વેલ્યુ કેટલી છે વન 10 એટ ટેન રેસ ટુ માઇનસ નાઇન કુલમ ઓકે સો વન 10 નાઇન ટેન ટુ માઇનસ એટ કુલમ જે આપણે ઓલરેડી ફાઇન્ડ આઉટ કરેલી છે ઓકે ધ પોટેન્શિયલ ડિફરન્સ બીટવીન ટુ પ્લેટ્સ ઓફ અ માઇકા સીટની વાત કરીએ તો વી ઇક્વલ ટુ આપણું ઇક્વેશન શું છે ખબર વી ઝીરો શું છે સિક્સ છે તો અહીંયા વોલ્ટેજનું ઇક્વેશન જે છે એમાં વોલ્ટેજ જે છે પહેલાં કરતાં કેટલો ડિક્રીઝ થઈ જશે તો એનું ઇક્વેશન છે વી ઇક્વલ ટુ વી ઝીરો બાય શું છે કે વી ઇક્વલ ટુ શું છે વી ઝીરો બાય કે આનું એક્સપ્લેનેશન પણ મેં તમને આપ્યું નથી જસ્ટ તમે હમણાં રિમેમ્બર રાખજો ત્યાર પછી મેં આનું એક્સપ્લેનેશન આપીશ તો વી ઇક્વલ ટુ વી ઝીરો બાય કેમાં હન્ડ્રેડ બાય આપણે સિક્સ કરીએ તો આપણો આન્સર કેટલા આવશે સિક્સટીન પોઈન્ટ સિક્સ વૉલ્ટ આવશે ઓકે સો ધ કેપેસિટર રિમેન્સ કોન્સ્ટન્ટ સી ઇક્વલ ટુ વન ઝીરો એટ પીક ઓફ એરાડી કેપેસિટરના કેપેસિટન્સમાં કોઈ ચેન્જીસ ન થશે બટ વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ અહીંયા તમારો શું થશે ચેન્જ થશે અને એ કેટલા ટાઈમ ચેન્જ થશે સિક્સ ટાઈમ ચેન્જ થશે એટલે સિક્સ પાર્ટ ચેન્જ થશે એટલે વી ઇક્વલ ટુ વી ઝીરો બાય આપણે સિક્સ કરીએ તો વોલ્ટેજ તમારો સિક્સટીન પોઈન્ટ સિક્સ વૉલ્ટ હશે એટલે જો બેટરી આપણે કાઢી નાખીએ તો એનો પોટેન્શિયલ પહેલાં કરતાં શું થઈ જશે ડિક્રીઝ થશે બટ એનો કેપેસિટન્સ જે છે એ સેમ જ રહેશે હવે આ ક્વેશ્ચન એક્સરસાઇઝ નંબર ટુ પોઈન્ટ એટ પરથી છે એટલે આવા ક્વેશ્ચન આવવાની પોસિબિલિટી નથી પણ તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે બેટરી જો એના સાથે જોઈન કરેલી હશે ત્યારે વોલ્ટેજ સેમ હશે તો ચાર્જ ડિફરન્ટ હશે બટ બેટરી કરી નાખીએ તો શું ચેન્જ થશે વોલ્ટેજ ચેન્જ થશે તો આ રીતે આપણે ન્યુમેરિકલ સોલ્વ કરી શકીએ છીએ નવ નેક્સ્ટ આપણે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ નવ નેક્સ્ટ ક્વેશ્ચન ટુ પોઈન્ટ ટ્વેલ્વ છે અ ટ્વેલ્વ પીકો ફેરાડે કેપેસિટર હવે ટ્વેલ્વ પીકો ફેરાડે કેપેસિટર એટલે કેપેસિટરની વેલ્યુ કેટલી છે ટ્વેલ્વ અને પીકો એટલે ટેન્ટ ડિસ્ટો કેટલા થવાના માઇનસ ટ્વેલ્વ ફેરાડે થશે ઓકે કનેક્ટેડ ટુ અ ફિફ્ટી વોલ્ટ બેટરી એટલે વોલ્ટેજ તમને કેટલો આપેલો છે તો વોલ્ટેજ તમને આપેલો છે ફિફ ફિફ્ટી વોલ્ટ આપેલો છે હાઉ મચ ઇલેક્ટ્રોસેટિક એનર્જી સ્ટોર ઇન અ કેપેસિટર હવે કેપેસિટરમાં કેટલી એનર્જી સ્ટોર થશે તો એના માટેનું ઇક્વેશન છે યુ ઇક્વલ ટુ વન હાફ સિવિ સ્ક્વેર વન હાફ સિવિ સ્ક્વેરમાં તમે સી અને આ વીની વેલ્યુ મૂકો અને સી અને ની વેલ્યુ આપણે મૂકીએ તો સીની વેલ્યુ છે ટ્વેલ્વ ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ ટ્વેલ્વ ને વોલ્ટેજ 50 વોલ છે એટલે ફિફ્ટીનો શું થશે સ્ક્વેર થશે હવે આ બધું મલ્ટીપ્લિકેશન કરો તો તમારો આન્સર કેટલો આવશે ફિફ્ટીન ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ નાઇન જો લાવશે તો આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે જે તમને બરાબર આવડી જવી જોઈએ હવે આના પછીનો જે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એટલે કે ટુ ઇલેવન જે છે આ ટુ નો ઇલેવનનો સેમ ક્વેશ્ચન આપણે એક્ઝામ્પલમાં લાસ્ટ આપણે કરેલો છે અને આ જે આપણે ન્યુમેરિકલ કરેલો જે છે એ તમે લેક્ચર નંબર આપણા ટ્વેન્ટી એટમાં જોઈ શકો મતલબ કે આ લેક્ચર નંબર ટ્વેન્ટી નાઇન છે અને આનો અગાઉનો લેક્ચર ટ્વેન્ટી લેક્ચર નંબર ટ્વેન્ટી એટ છે તો આપણે આ ન્યુમેરિકલ લેક્ચર નંબર ટ્વેન્ટી એઇટના રીતે જ કરવાનો છે એટલે અહીંયાની જે કેલ્ક્યુલેશન આપેલી છે એ કેલ્ક્યુલેશન આપણે કરવાની નથી પણ મારા પ્રમાણે એના થ્રુએ ખબર પડી જશે હા અહીંયા ખાલી ચેન્જમાં તમને આ આપેલું છે હાઉ મચ ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી ઇઝ લોસ ઇન ધીસ પ્રોસેસ તો ધ્યાન રાખજો પહેલાં તમે યુ ઇક્વલ ટુ વન હાફ સીવી સ્ક્વેર તમે ઇક્વેશનથી લાવશો અને બીજું જે તમે કેલ્ક્યુલેશન કરશો એ તમે ક્યુસ્ક્વેર બાય ટ્વાઇસ સી વન પ્લસ ક્યુસ્ક્વેર બાય ટ્વાઇસ સી ટુ ઇક્વેશનથી તમે લાવશો રાઇટ તો અહીંયા લોસ ઓફ એનર્જી જે છે એના માટે તમારે શું કરવાનું તો લોસ ઓફ એનર્જી માટે તમારે યુડેસ માઇનસ શું કરવાનું રહેશે યુ યુડેસ માઇનસ યુ કરશો તો તમને લોસ્ટ ઓફ એનર્જી મળી જશે સો બરાબર આ ક્વિશન તમારે એક્ઝામ્પલ લાસ્ટ એક્ઝામ્પલના રીતે તમારે કરવાનો છે ઓકે અને આ રીતે આપણે જવાનું નથી સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ ઓલ ન્યુમેરિકલ અને જો આમાં ન ખબર પડે તો તમે મને ફોન કરીને અથવા તો મેસેજ કરીને પૂછી શકો છો મેં તમને એક્સપ્લેનેશન આપી શકીશ ઓકે થેન્ક યુ વેરી મચ બાય એવરી